હું કાગળના પાના જેવો છું, ક્યારે કોણ ફેરવી જાય છે એ ખબર નથી પડતી, પણ મને કલમ બનતા વાર નહીં રહે, ક્યારે કોને ચેકી નાખીશ ખબર નહીં પડે. ઓ ડોહા, હજી કેટલું જીવશો યારે? ના, હજી તમારે કલમ બનવું છે અને હજી કાગળ બનવું છે. અમારા શબ્દો પર ના જાઓ, અમારા અનુભવ પર જાઓ, કદાચ કંઈક શીખશો. ઓકે, તો શું કર્યું તમે, આઈ મીન તમારા અનુભવે? કંઈ નહીં, ખાલી બે લોકોના સંબંધ બાંધ્યા છે. કોણ છે બે લોકો? કાગળ અને કલમ. ક્યા બાત હે, તો તમારા છોકરાને પણ કવિતાનો શોખ હશે જ ને? આઈ મીન હશે જ એમ? ના, ન તો, પણ મેં લેવડાવ્યો. એટલે કે જ્યારે નાનો હતો, 9મા 10મા ધોરણમાં, એ સમયે હું ગાર્ડનમાં બેઠા બેઠા મારી કવિતાઓ લખતો, એ પણ મારી સાથે આવતો ગાર્ડન, પણ હું મારી કવિતાઓ લખતો અને એની મસ્તીમાં રહેતો. હું એને જોતો અને ઘણી વાર તો હું એને બોલાવતો પણ. જ્યારે હું એને બોલાવું પછી એ આવતો મારી પાસે, પછી એને હું મારી બાજુમાં બેસાડતો અને મેં જે પણ કવિતા લખી હોય એને વાંચીને સંભળાવતો. કદાચ એ સમજતો નહીં હોય, પણ કવિતા સાંભળી એ વાહ વાહ જરૂર કરતો. પછી ઘણીવાર હું એને પણ કવિતા લખવાનું કહેતો, એ ટ્રાય કરતો. પછી ધીમે ધીમે એને પણ કવિતાઓનો શોખ જાગ્યો, અને પછી તો જ્યારે જ્યારે એને સમય મળતો ત્યારે મારી પાસે આવતો, કવિતા લખી લઈ મને વંચાવતો. પણ હું દર વખતે એની કવિતાને નકારી દેતો, છતાં એને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે કંઈકનું કંઈક લખી મને બતાવતો. કંઈક લખતો એ, પણ દર વખતે મારી આદત પ્રમાણે એની કવિતાને નકારી જ દેતો અને દુઃખી થઈ જતો અને ત્યાંથી જતો રહેતો. તો દર વખતે તમે એને એવું જ કહેતા કે તારી કવિતા સારી નથી, બોગસ છે, ગમતી નથી? હા. કેવા બાપ છો યાર તમે, તમારો છોકરો કેટલી મહેનતથી લખતો હોય. હા, મહેનત ખૂબ જ કરતો, પણ એવી મહેનત શું કામની? બે તમે બાપ છો કે કોણ છો? હા, એવી ઘણી કવિતાઓ લખતો જેમાં એ મારા વિશે ખરાબ લખતો, એટલે કે મારી હકીકત લખતો. તો તમને એની એક પણ કવિતા નહીં ગમી હોય ને? ના ના, એક ગમી હતી. અચ્છા, કઈ? એમાં એવું હતું કે જ્યારે હું એને એની મમ્મી વિશે કહેતો હતો, એ સમયે રોનક, એ રોનક, હેરાન કર્યા છે, નથી સાંભળ્યો પા પ્લીઝ. અને આ એમ પણ તમે જ કહેતા હતા ને કે મેરેજ પછી લાઈફ તમારી સૌથી ખરાબ રહી છે, અને એ પણ એવા માણસ માટે જેમને તમને સૌથી વધારે હેરાન કર્યા છે. બાબા, તમે કોઈ દિવસ મારા માટે કવિતા લખી છે? લખી છે તમે કોઈ દિવસ?
જોઈ લો. અરે હવે તો બંધ કરો એમના માટે કવિતા લખવાનું. અરે બેટા, લગ્ન પછી તો હું એને પ્રેમ ના કરી શક્યો. તું કાગળ કલમથી જ કરી લઈએ પ્રેમ. તું કવિતા સાંભળતો ખરા? હા બોલો. જો સાંભળ, તું આમ જ તો સારી છે, તું બહુ પ્યારી છે. તારી મારી વાત કહું તો બહુ વહાલી છે. તારા વગર જિંદગી થોડી ખાલી છે. તું આમ જ તો સારી છે. કેવી છે? સરસ. મેં પણ લખી હતી તમારા માટે કવિતા, પણ આમ તો જોવા જઈએ તો તમને મારી કવિતા ગમતી નથી, તો પણ મેં લખી હતી. વિચારતો તો ક્યારે કહું ક્યારે કહું, પણ હવે એ ટાઈમ આવી ગયો છે. આમ તો તમે કહેતા હતા ને કે હું તારી મમ્મી પાછળ બહુ રોયો છું, પણ કવિતામાં કોઈ દુઃખદ રસ નાખવાનો હોય ને ત્યારે હું નાખી જ ના શક્યો. તો સાંભળો. ખારા આંસુનો દરિયો કર્યો, એક જળ જળ જેવી લાઈમની લાઈમમાં ખારા આંસુનો દરિયો કર્યો, એક કવિતાની અંદર ઘૂસીને નવ કેલા ઉજવાળો કર્યો, ખારા આંસુનો દરિયો કર્યો. કવિતા કેવી લાગી એ તો કહો. એઝ યુઝ્યુઅલ ખરાબ જ લાગી છે. રોનક, રોનક, એ રોનક, ઉઠ બેટા. યાર પપ્પા, તમે નહીં માનો, રાતના 3:33 થાય છે. અરે હું એમ કહેતો હતો કે કવિતા સારી હતી. એટલે તમને મારી કવિતા ગમી? મારી કવિતા ગમી તમને? હવે જો હું પપ્પા રોજ કવિતા લખીશ તમારા માટે. ના ના, વિષ્ણુ કૃષ્ણ તરીકે કોક જ વખત અવતરે. હે? એટલે કરા કોક જ વખત પડે. એટલે? એટલે કે તારી કવિતા કોક જ વખત, એટલે કે કોક જ વખત સારી હોય એમ. એટલે કરાનું તો ખબર નહીં, પણ તમે પણ ખરા છો. પણ એક વાત છે, તમારા કરતા સારો બાપ બનીશ. તમારા કરતા સારો બાપ બનીશ. એ દિવસે એ સૂઈ ગયો, પણ મને ઊંઘ ના આવી. કેમ? અરે ક્યાંથી આવે? એ દિવસે પહેલી વાર મારા છોકરાએ સારી કવિતા લખી હતી. તો અત્યારે તમારો છોકરો શું કરે છે? રાઇટર છે, પિક્ચરોની સ્ટોરી લખે છે. સ્ટોરી કેવી લાગી? સ્મિત તારું છૂટે રાખી છે તારી કાજ.